છે શાંતિલાલ સેંઘાણી. આમાં પ્રદ્યુમ્નસિંહે જે કહ્યું એનો એક અલગ અર્થ છે. અગાઉ પણ એ ધારાસભ્ય હતા, કોંગ્રેસના હતા, અને એમાંથી એમણે એ પક્ષ છોડીને ભાજપમાં પોતાની જ લીડ તે બુક આપી શકે. અને સામાન્ય એક કોંગ્રેસે બહુ મોટો એવો પ્રચાર પણ કર્યો કે ભાઈ પક્ષ પલટવો, પક્ષ પલટવો, પક્ષ પલ, કેટલાક બીજા લોકોએ પણ કર્યો. પણ એમ છતાં જો આ માણસ પક્ષ છોડીને બીજા પક્ષમાં આવીને પણ જીતી શકે, ઓછામાં તે વધારે મતે મહત્ત્વ નથી, તો એ ઇતિહાસ સર્જો એના મનમાં છે. અને એ સ્વાભાવિક છે કે અબડાસામાં પ્રદ્યુમ્ન સિંહની પોતાની એક વોગ છે. એટલે હું ઘણીવાર એમ કહું છું કે એ છે કે બ્રિજેશ મિર્જા છે, ભલે અત્યારે પાછળ છે, કે કિરીટસિંહ રાણા છે, કે આત્મારામ પરમાર છે, આ લોકો પોતાના કામથી જીતે છે. અને પક્ષ એની સાથે એની છાયા હોય છે, પક્ષ વિના કોઈ ઉમેદવારનો કોઈ અર્થ નથી. એટલે પક્ષ તો છે જ, પક્ષનો પોતાનો વિચાર છે, પક્ષની પોતાની પ્રક્રિયા છે, અને કાર્યકર્તા પક્ષનો એકદમ સાથે રહીને જો કામ કરતો હોય તો ઉમેદવાર જીતે છે, એવું અબડાસામાં આ સાબિત થઈ શકે. જે વારંવાર જે કહેતા હતા કે જે ગદ્દાર વર્સિસ વફાદાર નો મુદ્દો જે ઉછાળવામાં આવ્યો, કોઈ પણ નેતાને જે ડિબેટમાં પૂછો કે જે ગ્રાઉન્ડ પર જે નેતા જે છે તેને પૂછે તો કહે છે કે આ મુદ્દો એટલો ચાલ્યો નહીં, મતદારો સ્વીકાર્યો નહીં, તેની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? એનું કારણ એ છે કે હવે પક્ષ પલટાની જે નૈતિક એક મોટી બૂમરાણ હતી શરૂઆતમાં, આપણે ત્યાં પક્ષ પલટો લાંબા સમયથી ચાલે છે. 1947માં કોંગ્રેસમાં પ્રજા સમાજવાદી પક્ષ આખે આખો ભળી ગયો હતો સિદ્ધાંતને કારણે પક્ષ પલટો હતો. એ પછી સામ્યવાદીઓએ પણ કહ્યું, અને કુમાર મંગલમ જેવા કમ્યુનિસ્ટ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં ગયા અને મિનિસ્ટર પણ બન્યા. 1967માં બિન કોંગ્રેસવાદ આવ્યો અને ડૉક્ટર લોહિયા અને દીનદયાળ ઉપાધ્યાયે બિન કોંગ્રેસવાદનો ઝંડો ફટકાવ્યો, જીત્યા પણ કર્યા ઘણી બધી, પણ એવું બન્યું કે બે કે ત્રણ દિવસમાં એના એ બધી આખી સરકારો કોંગ્રેસમાં પાછી ચાલી ગઈ અને સરકારો બની ગઈ. આપણે ત્યાં 1967માં હેતુભાઈ જેવા સજ્જન મુખ્યમંત્રી, એમણે જેટલા પક્ષ પલટા કરાવ્યા સ્વતંત્ર પક્ષ વર્સિસ કોંગ્રેસ, અને એમાં જે સરકારો બની એ પણ પક્ષ પલટાનો જ ઇતિહાસ હતો. પંચવટી પ્રકરણ જે આપણું ચીમનભાઈ પટેલ વખતે, એમાં તો આંતરિક પક્ષ પલટાની વાત શરૂ થઈ હતી. એટલે પક્ષ પલટો લોકોના ચિત્તમાંથી હવે થોડોક બાજુ ઉપર હટ્યો. એ નૈતિક છે કે અનૈતિક છે એ પાછી ચર્ચાનો સવાલ છે, પણ એને બદલે માણસ શું કરે છે એટલો બધો આઘાત નથી લાગ્યો. હા, એટલે નહીં તો જેને મત આપ્યા હતા, નહીં તો ઉમેદવાર છે, નહીં તો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગદ્દાર ન ચાલે, ગાંડો ભલે ચાલે. હવે ગાંડા લોકોને પણ આ વખતે જો મુસીબત પડતી હોય તો એનો અર્થ પ્રજાના માનસમાં શું શું છે, ઊંડો અભ્યાસ કરવો. કોંગ્રેસ ભરાઈ જાય છે એવું કહેવું છે, ઊંડો અભ્યાસ કરવો પડશે. માત્ર નહીં ભરાઈ જતા એ તો હવે સ્વાભાવિક છે, ચૂંટણીમાં આવા શબ્દો તો આવે જ, આ બાજુએ આવે ને પેલી બાજુએ. પણ જે ફાયદો થવો જોઈએ તે ના થયો, ભલે શબ્દ પ્રયોગ કરવામાં આવે. હા, એટલે એમને ઈચ્છા હતી કે આનાથી ફાયદો થાય, અને કેટલાક લોકો માનતા પણ હતા, સિરિયસલી ઓનેસ્ટલી માનતા હતા કે આનાથી થશે, પણ નથી થયું હજી સુધી. તો મનસુભાઈ શું કહેશો આપ? એટલે શબ્દપ્રયોગ વિષ્ણુભાઈએ કીધો કે ભાઈ કોઈ પણ રાજકીય નેતાને આટલી બધી સભાઓ મિટિંગો સતત બોલવાનું થતું હોય, કોઈ એવો ઈરાદો ના હોય કે ભાઈ ગદ્દારો કરતી ગાંડા સારા ખોટા એવું, પણ એ ક્યાંક એ લાગણી હોય તો એ બોલાઈ જતું હોય, અથવા એ માહોલ હોય કે ત્યાંના સંજોગો હોય તો એ બોલાતું હોય. એટલે યોગ્ય શબ્દનો જે ઉપયોગ તેઓ ન કરી શકે. ના, એટલે એ શબ્દ તો બરાબર જ હતો, ભાઈ ગદ્દારો પ્રજાના મતને ફરી પાછી આ કોરોના મહામારીમાં ફરી લાઈનમાં લાયા એમ. અને એ ધારાસભ્ય હતા, એ નતા એવું નહોતું. પણ એ પછીનો જે શબ્દ હતો તે કોના માટે, કોના માટે ગણવો? એ એમાં મારે એક રાજકીય જવા દે, ચર્ચાની આપણે જરૂર એ નથી. પણ જે ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન માનનીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈની રાજ્ય સરકાર